हेलो विद्यार्थी मित्रों, श्री स्वामी नारायण गुरुकुल यूट्यूब चैनल में आप सभी का हार्दिक स्वागत है। आज का विषय है हिंदी। पांचवी, छठी और सातवीं कक्षा के बच्चों के लिए निबंध है सिपाही। यहाँ पे आप चित्र में देख सकते हैं इंडियन आर्मी है, वो हमारे राष्ट्रीय ध्वज को सलामी दिए हुए खड़ा है। आपने न्यूज़पेपर में पढ़ा ही होगा सैनिक के बारे में कि सैनिक जो है वो शहीद हो गया आदि न्यूज़ है, वो आपने सैनिक के बारे में पढ़ी ही होंगी। तो आज हम ऐसे ही सैनिक की बात करने वाले हैं। मैं आपको गुजराती और हिंदी दोनों भाषाओं में समझाऊंगी, जिससे आपको आसानी से समझ में आ जाएगा। हर व्यक्ति को अपने देश से प्यार होना चाहिए, यानी कि बधाज व्यक्ति ने देश प्रेम हो ज छे। भारत देश का सैनिक होना बड़े गर्व और गौरव की बात है। भारत देश नो सैनिक होव खूब ज गौरव नी बाबत छे। भारतीय सैनिक हमारे देश की शान है, એટલે કે ઇન્ડિયન આર્મી છે એ આપણા દેશની ભારત દેશની શાન છે और वो हमारे देश की रक्षा करते हैं। ने जे भारत देशना सैनिकों छे ये भारत देश ने रक्षा करे छे। भारतीय सैनिक सरहद की सीमा पर जाके देश की सुरक्षा करते हैं। भारतना जे सैनिकों छे ये देश की सरहद पर जाइने सीमा पर जाइने देश की रक्षा करे छे। जब वो हमारी देश की सुरक्षा करते हैं तब देश के सभी लोग अच्छे से रह पाते हैं। જ્યારે તે આપણા દેશની રક્ષા કરે છે, સુરક્ષા કરે છે, ત્યારે જ આપણે આપણા દેશમાં આપણા ઘરમાં સારી રીતે રહી શકીએ છીએ। હમે એસે સૈનિકો પર ગર્વ હોના ચાહીએ જો અપને દેશ કે લીએ અપની જાન કી બાજી લગાતે હૈ। આપણે આપણા સૈનિકો ઉપર ગર્વ હોવો જોઈએ કે જે આપણા માટે, દેશવાસીઓ માટે, દેશ માટે પોતાની જાન છે, પોતાનો જીવ છે જોખમમાં મૂકીને પણ લડે છે અને દેશનું રક્ષણ કરે છે। આપણા જે ભારતના સૈનિકો છે એ દેશની શાન છે। વર્તમાન સમયમાં તમે વાંચ્યું હશે કે ભારત અને ચીન વચ્ચે જે સીમા બાબતે વિવાદ ચાલી રહ્યો છે, એમાં ચીનના સૈનિકો સામે આપણા જે ભારતના સૈનિકો છે એ નિડરતાથી લડી રહ્યા છે અને તેમનો સામનો કરી રહ્યા છે, એટલે કે દેશની રક્ષા કરી રહ્યા છે। સિપાહી બડા નીડર ઓર સાહસી હોતા હૈ। જે સિપાહી હોય છે એ ખૂબ જ નીડર હોય છે અને સાહસી હોય છે। દેશ કી આઝાદી ઓર દેશવાસીઓ કી રક્ષા કરના હી ઉસકે જીવન કા લક્ષ્ય હૈ। તેમના જીવનનું લક્ષ્ય શું હોય છે, ધ્યેય શું હોય છે, તો કે દેશની આઝાદી અને દેશવાસીઓની રક્ષા કરવી, દેશનું રક્ષણ કરવું એ જ એમના જીવનનું લક્ષ્યાંક હોય છે। દેશ કે લીએ શહીદ હો જાતા હૈ। આજે સિપાહી છે એ પોતે લડતા લડતા દેશ માટે શહીદ પણ થઈ જાય છે। ઉસકી યહી કોશિશ રહેતી હૈ કે તિરંગા ઝંડા હંમેશા ઊંચા રહે। એ એવા જ પ્રયત્નો કરતા હોય છે કે આ ઝંડો છે, રાષ્ટ્રધ્વજ છે, એ હંમેશા ને હંમેશા ઊંચો રહે। દેશ મેં સુખ શાંતિ બનાએ રખના સિપાહી અપના કર્તવ્ય સમજતા હૈ। દેશમાં સુખ અને શાંતિ જળવાઈ રહે એવું સિપાહી છે પોતાની ફરજ સમજે છે। સિપાહી કો બહુત શ્રમ કરના પડતા હૈ। જે સિપાહી છે, સૈનિક છે, એ જ્યારે ડ્યુટી કરે છે, ફરજ નિભાવે છે, ત્યારે એમને પણ ખૂબ જ મહેનત કરવી પડે છે। ઉસે ડ્યુટી પર હંમેશા સજાગ રહેના પડતા હૈ। એમણે હંમેશા જાગૃત રહેવું પડે છે, ક્યારે દુશ્મનો ચઢાઈ કરી દે ખ્યાલ હોતો નથી, એટલે કે જ્યારે ડ્યુટી કરે છે ત્યારે એમણે હંમેશા સજાગ રહેવું પડે છે। ઉસે ભૂખ પ્યાસ ઓર બુરે મોસમો કી માર ઝેલની પડતી હૈ। એ જ્યારે ડ્યુટી કરે છે ત્યારે એને ભૂખ અથવા તો તરસ હોય તો એમણે ભૂલાવી દેવું પડે છે, અથવા તો ખરાબ વાતાવરણ હોય તો એમનો પણ એમણે સામનો કરવો પડે છે। ગમે તેવી ઠંડી હોય, ગમે તેવો તડકો હોય, અથવા તો ગમે તેવો વરસાદ હોય તો પણ તેઓ સીમા ઉપર ઊભા રહીને દેશનું રક્ષણ કરે છે, પોતાની ફરજ નિભાવે છે। ડ્યુટીમાં હોઈ ચૂકી ઉસે કિંમત ચૂકવાની પડતી હૈ અને જો ડ્યુટીમાં ફરજ બજાવવામાં કાંઈ પણ ભૂલ થઈ જાય તો એમને ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડે છે। ઉસે અપરાધીઓ સે ભીડતે સમય જાન હથેલી પર રખકર કાર્ય કરના પડતા હૈ। એ જ્યારે આતંકવાદીઓ હોય અથવા તો અપરાધીઓ હોય અથવા તો ગુનેગારો હોય, દુશ્મનો હોય, એમની સામે જ્યારે લડે છે ત્યારે પોતાનો જીવ છે હથેળીમાં રહીને પોતે કાર્ય કરતા હોય છે, એટલે કે ક્યારે તે શહીદ થઈ જાય એ નક્કી ના હોય, એટલે કે સતત ને સતત જાગૃત થઈને એમણે લડવું પડતું હોય છે।
હવે આપણે સિપાહીના જે ખાસ વર્દી હોય છે એમનો પોશાક હોય છે એમના વિશે વાત કરીએ. સિપાહી અપની ખાસ વર્દી મેં ડ્યુટી કરતા હે, આ જે સિપાહી હોય છે સૈનિક હોય છે એમનો એક ખાસ પહેરવેશ હોય છે, ઉસકી વર્દી ખાકી હોતી હૈ. તમે બધાએ ખાકી વર્દી જોઈ જ હશે, સૈનિકની વર્દી સૈનિકનો પોશાક પહેરવેશ જોયેલો જ હશે. વર્દી પર ઉસકા નામ ઓર પદ લિખા હોતા હૈ, આ જે વર્દી છે પોશાક છે તો એમની ઉપર એમનું નામ અને પદ લખેલું હોય છે. ઉસકે સિર પર એક ટોપી હોતી હૈ, ઉસકે હાથ મેં ડંડા યા રાઇફલ હોતી હૈ. આ જે સૈનિક છે એમના માથા ઉપર એક ટોપી હોય છે અને એમના હાથમાં એક ડંડો હોય છે અથવા તો બંદૂક હોય છે. પેરો મેં વહ બૂટ પહેનતા હૈ, લોગ ઉસે દૂર સે હી પહેચાન લેતે હૈ. આ જે પગમાં છે એ પોતે બૂટ પહેરેલા હોય છે અને માણસો છે એ એમને દૂરથી જ ઓળખી જાય છે. વહ કભી પોલીસ ચોકી પર ડ્યુટી કરતા હૈ તો કભી ભીડભાડ વાલે સ્થાનો પર. આ જે સૈનિક છે એ ક્યારેક પોલીસ ચોકી ઉપર પોતાની ફરજ નિભાવે છે અથવા તો ક્યાંક ભીડભાડવાળી જગ્યાઓ હોય ત્યાં પોતે ફરજ નિભાવે છે. વહ જીપ પર સવાર હોકર ક્ષેત્ર કી નિગરાની કરતા હૈ, તે પોતે જીપ ઉપર સવાર થઈને પણ જે તે વિસ્તાર હોય ત્યાં પોતે ડ્યુટી કરે છે, ફરજ નિભાવે છે. હમારે દેશ મેં જબ ભી દુશ્મનોને વાર કિયા હૈ, તબ તબ સીમા મેં તૈનાત હમારે વીર સેના કે જાબાજોને, વીર સિપાહીઓને અપની જાન કી પરવા કિયે બગર હમ દેશવાસીઓ કી જાન બચાઈ હૈ. આપણા દેશમાં જ્યારે જ્યારે પણ આતંકવાદી હુમલો થયો હોય અથવા તો કોઈ પણ દુશ્મનો હોય, દુશ્મન દેશો હોય એમણે હુમલો કરેલો હોય, ત્યારે ત્યારે આજે દેશના જે સૈનિકો છે સિપાહીઓ છે એ પોતે પોતાની જાન ઉપર લડીને આપણા દેશવાસીઓની રક્ષા કરેલી છે. આજ અગર હમ દેશ કે લોગ રાત મેં ચેન કી નીંદ સોતે હૈ તો સિર્ફ અપને સૈનિકો કી વજહ સે, જો હમારે લીએ અપની નીંદ ઓર દેશ કી રક્ષા કે લીએ અપના ખૂન બહાતે હૈ. અત્યારે આપણે ચેનની નીંદર કરી શકીએ છીએ તો કોના કારણે, તો કે આપણા સૈનિકોને કારણે કે જે પોતાની નીંદર અથવા ભૂલાવીને પોતાના પરિવારને ભૂલાવીને પોતે દેશની રક્ષા કરે છે, પોતાનું ખૂન એટલે કે લોહી વહેડાવે છે, એટલે જ આપણે ચેનની નીંદર કરી શકીએ છીએ. આ જે સિપાહી છે એમને પણ પોતાનો પરિવાર છે, એમને પણ માતા પિતા છે, પત્ની છે, બાળકો છે, છતાં બધાને ભૂલીને દેશનું રક્ષણ કરે છે. ધન્ય હૈ એસે વીર જવાનો કો, એટલે કે ધન્યવાદ છે આવા વીર જવાનોને જો અપની માતૃભૂમિ કે લીએ અપની જાન તક ખેલ જાતે હૈ, હમે સૈનિક કા સન્માન કરના ચાહીએ. આવા સૈનિકોને ધન્યવાદ છે કે જે પોતાની માતૃભૂમિ માટે પોતાના દેશ માટે પોતે પોતાનો જીવ છે એ ગુમાવી દે છે અને સતત ને સતત દેશની રક્ષા કરે છે. આપણે આવા વીર સૈનિકને સન્માન કરવું